નમસ્તે સ્ટુડન્ટ્સ લાસ્ટ ટાઈમ આપણે જે ફિફ્થ સ્ટાન્ડર્ડના ગુજરાતી સબ્જેક્ટનું જે ચેપ્ટર નંબર સેવન છે જે છે કાવ્ય અલગ અલગ તેના વિશે સમજ્યા હતા તે કાવ્યની સમજૂતી આપણે સારી રીતે સમજી હતી સ્ટુડન્ટ્સ હવે આપણે સમજીએ તે કાવ્યની અલગ અલગદલગ જે કાવ્ય છે તે કાવ્યની શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગો અને ભાષા સજ્જતા તો જુઓ તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર થર્ટી પર છે શબ્દ સમજૂતી તેમાં શબ્દ છે ઝાંઝર ઝાંઝર એટલે કે પગે પહેરવાનું એક ઘરેણું રઢિયાળો રઢિયાળો એટલે કે આંખ થારે તેવો સુંદર અથવા તો મનમોહક ત્યારબાદ છે જમના જમના એટલે કે યમુના એક નદીનું નામ છે મલ્લક મલ્લક એટલે કે મુલક અથવા તો પ્રદેશ ઝરકે ઝરકે એટલે કે ચમકે ત્યારબાદ છે ઝલક ઝલ્લક ઝલક એટલે કે ઝરક ઝરક ત્યારબાદ છે ચગ્યો છે એટલે કે ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યા છે અથવા તો સરસ રીતે ખેલાઈ રહ્યો છે ત્યારબાદ છે ઢોલક ઢોલક એટલે કે ઢોલ ત્યારબાદ છે આલને આલને એટલે કે આપને આપને કાનો કાનો એટલે કે કનૈયો અથવા તો બાળકૃષ્ણ ત્યારબાદ છે ચરિતર ચરિતર એટલે કે ચરિત્ર ત્યારબાદ છે ગોપીજન વલ્લભ ગોપીજન વલ્લભ એટલે કે ગોપીઓના વહાલા કૃષ્ણ અથવા તો ગોપીઓના નાથ અથવા તો સ્વામી કદંબ એટલે કે એક વૃક્ષનું નામ બંસી એટલે કે પાસરી અલ્લભલ્લપ એટલે કે અલ્લભલ્લપ અથવા તો દૂરથી આછેરું સંભરાય તે રીતે દૂરથી જે આછું આછું સંભરાય તે રીતે આછે શબ્દ સમજૂતી હવે જોઈએ રુધિપ્રયોગ રુધિપ્રયોગ છે ઉર તણાવું ઊર તણાવું એટલે કે દિલ ખેંચાવું એટલે તેનો અર્થ થાય છે કે આપણે આકર્ષિત થઈએ તેને કહેવાય છે ઉરતણાવું ત્યારબાદ જોઈએ ભાષા સજ્જતા ભાષા સજ્જતામાં છે જોડાક્ષરવાળા શબ્દો વાંચો જોડાક્ષર એટલે કે સ્વરની મેળવણી વિનાના બે કે ત્રણ વ્યંજનો ભેગા મળે તેને જોડાક્ષર અથવા તો સંયુક્ત અક્ષર કહે છે અહીં શબ્દો આપેલા છે જે જોડાક્ષરવાળા શબ્દો છે જેમ કે અલગ ડલ્લક ઝલ્લક મલ્લક છમ્મક ઢમ્મક વગેરે જેવા શબ્દોમાં એક સરખા બે મૂળાક્ષરો છે સદંડી મૂળાક્ષરો એટલે દંડવાળા મૂળાક્ષરો જેવા કે ખ મ લ ય સ વ વગેરે એટલે કે મૂળાક્ષરના બે પ્રકાર હોય છે દંડવાળા અને દંડ વિનાના જેમાં ખ ગ મ પ વગેરે જેવા મૂળાક્ષરો આવે તેને દંડવાળા મૂળાક્ષરો કહે છે અને ક ત ડ ઢ વગેરે જેવા મૂળાક્ષરો આવે તેને દંડ વિનાના મૂળાક્ષરો કહેવામાં આવે છે આજે જોડાક્ષરો છે એ આ કાવ્યમાં પ્રાસ દ્વારા લય પેદા કરે છે અહીં ગીતને શબ્દોના પ્રાસને કારણે લય મળ્યો છે તો આ છે ભાષા સજ્જિતા ત્યારબાદ છે સમાનાર્થી કહેવતો સમાનાર્થી કહેવતો એટલે કે એક કહેવત હોય તેના જેવી જ તેના જેવો જ અર્થ આપતી બીજી કહેવત આપણે અહીં લખવાની છે જેમ કે અહીં ઉદાહરણ આપેલું છે કાકડે કાકડે પાળ બંધાય એટલે કે તે તેના જેવી જ બીજી ઉડ કહેવત છે જે અહીં આપેલી પણ છે ટીપે ટીપે સરોવર ભરાય તો આવી રીતના આપણે બીજી જે કહેવતો છે તેના માટે સમાન અર્થવાળી કહેવત લખવાની છે તો અહીંયા કહેવત છે અધૂરો ઘડો છલકાય તો તેના માટે કહેવત આવશે ખાલી ચણો વાગે ઘણો શું કહેવત આવશે ખાલી ચણો વાગે ઘણો ત્યારબાદ છે દાઝિયા ઉપર દામ દાઝિયા ઉપર દામ તો તેના માટે કહેવત બનશે ડુકાળમાં અધિક માંસ ડુકાળમાં અધિક માંસ ત્યાર બાદ છે ગાજિયા મેઘ વળશે નહીં ગાઝિયા મેઘ વળશે નહીં એટલે તેના માટે થશે કહેવત ભસતાં કૂતરા કડદે નહીં ભસતા કૂતરા કડદે નહીં ત્યારબાદ છે ઝાઝા આ હાથ રણિયામણાં ઝાઝા હાથ રણિયામણાં તો તેના માટે કહેવત બનશે સંપ ત્યાં જંપ સંપ ત્યાં જંપ તો સ્ટુડન્ટ્સ આવી રીતના આપણે કહેવત લખીશું સમાન અર્થવાળી કહેવત લખવાની છે તો સ્ટુડન્ટ્સ આજે આપણે શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ અને ભાષા સજ્જતા વિશે સમજ્યા હવે આવતા અંકમાં આપણે સ્વાધ્યાય વિશે સમજીશું ઓકે બાય